નાગરવેલ આપણા ઘરે થતી દરેક પૂજામાં તુલસીજીના પત્રની સાથે સાથે નાગરવેલના પાનનું પણ એટલું જ મહત્ત્વ છે. બીજું, જેમના ઘરે વૈષ્ણવોએ લાલો પધરાવ્યો હશે તેમના ઘેર નાગરવેલનો વેલો ચોક્કસથી હશે, અને આપણું ભોજન પણ પાનનું બીડું ખાધા પછી જ પૂરું થાય છે. તો આજે આપણે જોઈએ આ નાગરવેલના પાન વિશેની થોડી માહિતી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ કારીગીરી બાય મયુરી પટેલમાં. હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું. નાગરવેલ એ ખૂબ આરામથી વધતો, ઓછા તડકામાં થતો અને ખૂબ સુંદર દેખાતો પ્લાન્ટ છે. સાથે જ તેની મેડિસિનલ વેલ્યુ પણ એટલી બધી છે. અત્યારે મોટા શહેરોમાં જગ્યાનો ખૂબ અભાવ હોય છે, તો મોટાભાગનું ગાર્ડનિંગ બાલ્કનીમાં થતું હોય છે અને બાલ્કનીમાં પૂરતા પ્રમાણમાં તડકો આવતો નથી. તો આ નાગરવેલની વેલને સીધો સૂર્યપ્રકાશ જોઈતો નથી, એટલે ઓછા સૂર્યપ્રકાશમાં કે તડકામાં પણ તમે તેને આરામથી ઉગાડી શકો છો. અત્યારે હું તમને આ વિડીયોમાં તેના વિશેની સૂર્ય, પાણી, માટી વગેરે વિશેની બધી માહિતી આપું છું. નાગરવેલનો રોપ જમીનમાં પણ એટલો જ સારો થાય છે અને કુંડામાં પણ એટલો જ સારો થાય છે. હવે આનું કુંડું તમે જે લો એ ઊંડું વધારે લેવું, પહોળાઈ ઓછી હશે તો ચાલશે. અને જો તમે એને જમીનમાં વાવતા હોય તો જમીનમાં થોડું ખાતર મિક્સ કરી દેવું. માટીને સારી નિતારવાળી વેલ ડ્રેન બનાવવા માટે તમે એક ભાગ રેતી, એક ભાગ માટી અને એક ભાગ વર્મી કમ્પોસ્ટ આપી શકો છો. આમાં બીજું કોઈ ખાતર એડ કરવાને બદલે આ પાન આપણે ખાવા હોય એટલે તમે વર્મી કમ્પોસ્ટ કે પછી છાણિયું ખાતર વાપરો તો વધારે સારું. જો તમે લીફ મોલ્ડ વાપરતા હોય તો તે ઓછું જોઈએ, એટલે એનું પ્રમાણ તમારે 25% કે 20% જ રાખવું. આ પ્લાન્ટને સૂર્યના સીધા કિરણો જરા પણ ગમશે નહીં, તે તરત જ સનબર્ન દેખાડશે અને પ્લાન્ટના બધા પાંદડાઓ એકદમ બ્રાઉન થવા માંડશે. એને પ્રકાશ ગમે છે પરંતુ ઇનડિરેક્ટ. તમે એને એવી જગ્યાએ રાખો કે જ્યાં પૂરતા પ્રમાણમાં લાઇટ આવતી હોય, એકદમ પ્રકાશ આવતો હોય, પરંતુ સીધા સૂર્યના કિરણો ખાલી સવારના જ તેને ગમશે. બપોરનો સીધો તડકો તેને સનબર્ન આપશે. ગુજરાતનું વાતાવરણ એકંદરે ખૂબ ગરમ છે, તો તમારે આને કુંડાને એવી જગ્યાએ રાખવાનું છે કે જ્યાં હ્યુમિડિટી હોય અને આજુબાજુમાં જાજા બધા કુંડા હોય, અથવા તો કોઈ ભેજવાળી કે ભીની રહેતી જગ્યા હોય, અથવા મોટું ઝાડ હોય તો તેના થડ પર ચડાવો અથવા તો ઝાડની નીચે રાખો. આ બધી કન્ડિશનમાં જો રાખશો તો આના રોપને ખૂબ સારું રહેશે. આ પ્લાન્ટને પાણી દિવસમાં એકવાર આપવું પડે, અને જ્યારે આપો ત્યારે નીચે ડ્રેનેજ હોલમાંથી નીકળી જાય એટલું પાણી આપવું અને રેગ્યુલર પાણી આપવું. જો તમે એક દિવસ પણ આને પાણી નહીં આપો એટલે તરત જ આના પાન સુકાઈ જશે. જો પ્લાન્ટ મોસ્ટિક પર હોય તો મોસ્ટિક હંમેશા ભીની રાખવી અને તેના પાંદડાઓને નવડાવવું અથવા તો સ્પ્રે કરવો, મિસ્ટિંગ કરવું. તેનાથી પાન એકદમ ઘાટા લીલા કલરના અને સરસ ચમકદાર બનશે. માટી એકદમ વેલ ડ્રેન હશે એટલે પાણી લોગિંગ નહીં થાય, નકર જો પાણી આમાં અટકશે તો આના રૂટ તરત જ સડી જશે અને પ્લાન્ટ મરી જશે. હવે રોગમાં જો તો હમણાં મેં કીધું એમ વોટર લોગિંગ થશે તો રૂટ રોટ થઈ જશે, મૂળ એકદમ કાળા થઈ અને સડી જશે. બીજું, આમાં લીફકલનું થોડું વધારે પ્રોબ્લેમ રહે છે. લીફકલમાં આપણે આ પાન ખાવામાં વાપરવા હોય એટલે તમે ખાટી છાશ હોય એને 10-15 ગણા પાણીમાં ડાયલ્યુટ કરી અને પછી એનો સ્પ્રે કરશો તો આને એસિડિક સોઇલ ગમે છે પણ ખૂબ, તો બંને પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તમારા લીફકલ કે બીજો કોઈ પણ રોગ હશે તો એ પણ દૂર થઈ જશે અને સોઇલ પણ એસિડિક થઈ જશે. બીજું, રોગ માટે તમારે પાન ચેક કરતા રહેવા, ખરાબ પાન થઈ ગયા હોય તો દૂર કરી દેવા, અને ક્યારેક તમે નીમ ઓઇલ કે શેમ્પૂવાળો સ્પ્રે કરી શકો. જાતે બનાવેલું લવિંગ તીખા મરચીનું પેસ્ટિસાઇડ પણ તમે વાપરી શકો છો. પાનપત્તાની વેલમાં જ્યારે એના પાન મેચ્યોર થઈ જાય ત્યારે એને હંમેશા કટ કરી અને ઉપયોગમાં લેતા રહેવા જોઈએ, કારણ કે આને જેમ તમે કાપશો એમ આના ગ્રોથ નીચેથી વધશે. આ નહીંતર જો આ પાન તમે કાપશો નહીં તો આ સાવ ડ્રાય થઈ અને સુકાઈ જ જશે અને એનર્જી બધી વેસ્ટ જશે. એટલે હંમેશા આનું પાન ખાવાના ઉપયોગમાં લેવું, જે તમને એમ લાગે કે મેચ્યોર થઈ ગયું છે એને કાપીને ઉપયોગમાં કરી લેવા. હવે આપણે પ્રોપોગેશન જોઈએ તો આની જે એજીસ છે, જે આનો એન્ડ છે, એને તમારે હંમેશા કાપતા રહેવું પડે. આનું કટિંગ લઈ અને નીચેનું પાન દૂર કરવું
અને પછી આનું તમે વોટર પ્રોપોગેશન પણ કરી શકો છો. આ નીચેનું પણ આ એક કે બે નોડ પાણી મારે એમ કે માટી મારે એમ રાખવા, પાણીમાં આનું પ્રોપોગેશન થોડું ફાસ્ટ થાય છે. આ એક નોડ છે, આ તમારે પાણીમાં ડૂબે એમ રાખી દેવું અને જ્યારે એમાં રૂટિંગ આવી જાય ત્યારે તમે એમાં માટીમાં એને શિફ્ટ કરી શકો છો. તો આવી રીતના આનું પ્રોપોગેશન પણ ખૂબ સહેલું છે. હવે ટીપ કટ કરતા રહેવાથી પ્લાન્ટ બુશી થાય કેવી રીતના? જ્યાંથી તમે ડાળીની ટીપ કટ કરશો ત્યાંથી બે બ્રાન્ચ ફૂટશે અને પ્લસ નીચેથી નવું શૂટ નીકળશે, એટલે ટોટલ ત્રણ ગ્રોથ તમને નવા મળી શકે. એટલે હંમેશા મની પ્લાન્ટ હોય કે ગમે તે એરિયલ રૂટવાળી જે આપણી વેલ હોય એને હંમેશા ટીપ કરતા રહેવાથી તેનું બુશી, એનું જે ઘાટું થવાનું પ્રમાણ છે એ ખૂબ જ વધી જાય છે. આપણને લેન્થનો મોહ હોય છે પરંતુ લેન્થ કરતાં ઘાટું હોય એ હંમેશા છોડ સારો લાગે છે. જ્યારે આપણે પ્લાન્ટ વાવ્યો હોય ત્યારે માટીમાં ત્રીજા ભાગનું કોઈ પણ જાતનું ખાતર આપણે એડ કર્યું જ હોય છે, પરંતુ સમયાંતરે જો તમે એને ખોરાક આપતા રહો તો પ્લાન્ટમાં પાંદડાઓની સંખ્યા ખૂબ વધારે આવશે અને પ્લાન્ટના જે પાંદડા છે એ થોડા મોટા અને સરસ થશે. તો એના માટે તમે કોઈ પણ જાતનું ખાતર જે તમે ઓર્ગેનિક હોય તે આપી શકો છો. જીવામૃત, કેળાની છાલનો પાવડર, ઘરે બનાવેલા એન્ઝાઇમ્સ કે કોઈ પણ જાતનું લિક્વિડ મેન્યોર, આ બધું તમે મહિને એકવાર, 15 દિવસે એકવાર લિક્વિડ ફોર્મમાં કે ઘન પદાર્થ તરીકે આપો તો વેલનો ગ્રોથ ખૂબ સારો થશે અને જમીનમાં ન હોવા છતાં પણ તેના પાનની સાઇઝ તમે જુઓ કેટલી મોટી છે. તો મહિને એકવાર કોઈ પણ સારું ખાતર તમે આપો, મહિને બે મહિને તો ચાલશે, બાકી માટીમાં તો આપણે ભેળવ્યું જ હોય છે. હવે મોસ્ટિકનો ઉપયોગ પાનપત્તામાં શું કામ કરવો જોઈએ એ હું તમને બતાવું. આ મારો પ્લાન્ટ છે જે બહારના બગીચામાં છે અને દિવાલ સાથે જોડાયેલો. હવે એના મૂળ છે ને એ દિવાલમાં ગયા છે, બરાબર, એટલે એના પાનની સાઇઝ તમે જોઈ લ્યો કેવડી છે, બરાબર. હવે આ દિવાલ મૂકી દીધી પછી હવે હું તમને એ પાનની સાઇઝ બતાવું છું. હવે જુઓ, થતા ગયા નાના, આ હજુ એનાથી નાના, આ હજુ એનાથી નાના, અને હવે નેક્સ્ટ તમે જોજો આનાથી પણ નાનું પાન આવશે. ટૂંકમાં આ દિવાલ હતી એટલે પાનની સાઇઝ મોટી હતી, પણ જેમ દિવાલ છૂટી ગઈ અહીંયાથી મૂળને ક્યાંય પણ પોષણ મળતું બંધ થઈ ગયું એટલે આ પાનની સાઇઝ છે તે નાની થતી ગઈ. તો આપણે આ જે દિવાલ ઉપર જે પોષણ લે છે એ જ કામ આપણે મોસ્ટિક પાસેથી લેવાનું છે. બધી જગ્યાએ દિવાલ અવેલેબલ પણ નથી હોતી અને બધાની પાસે ક્યારા પણ નથી હોતા, એટલે જો તમારે મોટા પાન જોતા હોય કોઈ પણ વસ્તુમાં જેમાં સેકન્ડરી રૂટ્સ અને એરિયલ રૂટ્સ હોય એમાં તમારે મોટા પાન કરવા હોય તો તમારે તેને કોઈ પણ જાતનો લાકડીનો કે દિવાલનો એવો સપોર્ટ આપવો જ પડે. જે રિઝલ્ટ મને દિવાલમાં મળ્યું તે જ રિઝલ્ટ મને આ મોસ્ટિક પર ચડાવીને મળ્યું છે. તમે જોજો આની ડાળી જ્યારે પૂરી થઈ જશે અને મેં એને કટ પણ નથી કરી કે મોસ્ટિક પર પાછી પણ નથી વાળી ત્યારે તેના પાન કેટલા નાના થઈ જાય છે. તો મોસ્ટિકને લીધે પાનની સાઇઝમાં ઘણો વધારો થાય છે. કોઈ પણ એરિયલ રૂટ્સવાળા પ્લાન્ટ છે એમાં આ ફાયદો તમને મળશે. તો ફ્રેન્ડ, સરસ દેખાવ ધરાવતો, પૂજામાં વપરાતો, રસોડામાં વપરાતો, દવામાં વપરાતો મલ્ટીપર્પઝ આ પ્લાન્ટ છે અને જે ખૂબ જ ઉપયોગી છે. તો તમે આજે જ તમારા ગાર્ડનમાં આ પ્લાન્ટને સ્થાન આપો અને હજુ તમને કોઈ પણ પ્રશ્ન રહી ગયા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કીપ ગાર્ડનિંગ, કીપ વોચિંગ. થેન્ક યુ.